गुड मॉर्निंग स्टूडेंट्स। सो विद्यार्थी मित्रों, आपणी खुशबू हाईस्कूलनी जे चेनल जे छे तेनी अंदर दरेकनुं स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे आ पाठमां एटले के धोरण 10ना विषय सामाजिक विज्ञानना जे 18मो पाठ जे छे भाव वधारो अने ग्राहक जागृति, एमां आपणे ऑलरेडी बे भाग एना पूरा करी दीधा छे। अने आजनो जे आ भाग जे 3 जे छे, आजनो आ जे पाठ 3, एनी अंदर आपणे जे चर्चा करवाना छे तेनी आपणे जाण करिए कि पहेलू जे छे ए ग्राहक जागृति, जेमा जागो ग्राहक जागो आपणे तेनो आजे अभ्यास करीशुं। त्यार पछी ग्राहकोनुं विविध प्रकारे थतुं शोषण अने एना पछीना जे मुद्दा जे छे, ग्राहकना शोषणना कारणो छे, ग्राहकना अधिकारो अंगेना कायदा छे, ग्राहकोना अधिकारो छे, अने त्यारबाद चोथो जे पॉइंट छे आपणो ए ग्राहकोनी फरजो छे। પણ વિદ્યાર્થી મિત્રો, આ જે 3 ટોપિક જે છે એ આપણે પછીના ભાગની અંદર અપલોડ કરીશું, અને પછીના ભાગની અંદર તેના વિડીયો બનાવી અને તમારી સમક્ષ અપલોડ કરવામાં આવશે। આજના આ ટોપિકની અંદર આપણે જે ગ્રાહક જાગૃતિ, ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ અને ગ્રાહકોની ફરજો, એટલે આ ગ્રાહકોની ફરજો જે છે એ આપણા માટે આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો। એટલે ગ્રાહકોની ફરજો સુધી આપણે અભ્યાસ કરીશું, પછીના ભાગની અંદર આ વિડીયો આપણે અપલોડ કરવામાં આવશે। તો સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 149 એટલે 149, પેજ નંબર 149 તમે ઓપન કરો। આપણે જે ભાવ નિયંત્રણમાં લેવાના જે પગલાઓનો અભ્યાસ કર્યો હતો કે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના જે ઉપાયો આપણે જે જોયા હતા, એમાં આપણે નાણાકીય પગલાઓ, રાજકોષીય પગલાઓ, મૂડીરોકાણ પરનું અંકુશ, ભાવ નિયમન અને માપબંધી અને ભાવ નિર્ધારણ તંત્ર, ત્યાં સુધીનો આપણે લાસ્ટમાં અભ્યાસ કર્યો હતો। આજના આ ટોપિકની અંદર ગ્રાહક જાગૃતિ, જાગો ગ્રાહક જાગો, જો વિદ્યાર્થી મિત્રો આ રીતના લોગો હશે એનો, જાગો ગ્રાહક જાગો, યલો આકારના સનની અંદર હશે। તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ કે આજે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે ગ્રાહક છે। બજારમાં સમાન લક્ષણોવાળી અને અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે। વસ્તુની વિવિધતા અને વિકલ્પોવાળી અનેક ઉપયોગવાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે બજારની અંદર કોઈ પણ વસ્તુ લેવા માટે ગયા, એક નાનકડી પિનથી લઈને, ટાંકણીથી લઈને આપણે એરોપ્લેન લેવા સુધીની કોઈ પણ વસ્તુ જ્યારે બજારમાં લેવા જઈએ છીએ, જ્યારે બજાર સમક્ષ લેવા આપણે જઈએ છીએ, ત્યારે આપણે બજાર સમક્ષ આપણે ગ્રાહક બનીને જઈએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આ એક ચોકસ્ટિક છે। આપણે બજારમાં લેવા જઈએ તો ચોકની દુકાને હું ગ્રાહક બનીને જઉં છું, બુક સ્ટોરની દુકાને હું ગ્રાહક બનીને જઉં છું, તમે પેટ્રોલ પંપે કાં તો પછી તમે કોઈ સીએનજી પંપ પર તમે કોઈ ફ્યુલ ડળવા માટે ભરાવવા માટે ઉભા રહો છો, તો ત્યારે પણ તમે એક ગ્રાહક બનીને ત્યાં આગળ જાઓ છો। એટલે કોઈ બી વસ્તુની જ્યારે તમે ખરીદી કરો છો ત્યારે તમે ગ્રાહક બનો છો। હવે માર્કેટમાં, બજારમાં અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે, જે અનેક નામવાળી, અનેક બ્રાન્ડવાળી અને અનેક પ્રકારના વિવિધ વિકલ્પો ધરાવતી આ વસ્તુઓ હોય છે। પણ થાય છે શું કે જો ગ્રાહક અભણ હોય અને કહીએ કે ગ્રાહક અજાગૃત હોય, ગ્રાહક જો પોતે જાગૃત ના હોય ને અજાગૃત હોય, તો પણ ગ્રાહકોનું વિવિધ પ્રકારે અહીંયા આગળ શોષણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકોનું વિવિધ પ્રમાણે શોષણ થવા લાગ્યું છે। વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદકની વાત કરીએ, અહીંયા ઉત્પાદક એટલે કોણ છે? જે કંપનીનો જે માલિક જે છે, અહીંયા જે માલિક છે તે છે। હવે અહીંયા આગળ ગ્રાહક છે। વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક સુધી જ્યારે વસ્તુ આવે છે ત્યારે એના રસ્તામાં, એના વેમાં ઘણા બધા વચેટિયા છે। આપણે કહીએ કોઈ ડીલર હોય, ત્યાર પછી એજન્ટ હોય, અને ત્યાર પછી એજન્ટ પાછી પછી માર્કેટ એજન્ટ હોય, અને ત્યારબાદ એ દુકાનદાર પાસે આવે, અને દુકાનદારના હાથમાંથી એ ગ્રાહક પાસે જાય। તો જ્યારે વસ્તુ અહીંયા આગળ, માની લો કે 20 રૂપિયાની કોઈ વસ્તુ અહીંયા આગળ બનાવવામાં આવી, અહીંયા આગળ 1 રૂપિયો વધ્યો, અહીંયા રૂપિયો વધ્યો, અહીંયા રૂપિયો વધ્યો, અહીંયા 2 વધ્યા, એટલે વાત કરીએ કે અહીંયા 25માં, અહીં ગ્રાહકને આગળ 30માં વસ્તુ પડશે, કાં તો ગ્રાહકને આગળ 25માં વસ્તુ પડશે। હવે શું થયું? તો ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે જે અનેક પ્રકારના જે વચેટિયાઓ જે છે, આ વચેટિયાઓ દ્વારા ગ્રાહકનું ઘણી રીતે શોષણ થતું હોય છે। માની લો કે એની જે પ્રાઇસ જે ખરી,
એની પ્રાઇસ પ્રાઇસની આપણે વાત કરી કે પ્રાઇસ અહીંયા આગળ 20 રૂપિયા મારેલી હોય, પણ જો ગ્રાહક પોતે અભણ હોય, ગ્રાહકની અંદર જાગૃતિ ન હોય, તો એ શું કહે છે 20ના બદલે એની પાસે 40 વસૂલશે કાં તો 30 વસૂલશે, તો અહીંયા આગળ કોઈ ને કોઈ રીતે ગ્રાહકોનું શોષણ થાય છે. તો આપણે કહેવાનો મતલબ એ છે કે ગ્રાહક પોતે અભણ હોય, અજાગૃત હોય, તો વિવિધ પ્રકારે તેનું માર્કેટની અંદર શોષણ થતું હોય છે. અને એ શોષણ જે આપણે કહીએ છીએ કે ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે જે વચેટિયાઓ જે છે, ડીલર છે, એજન્ટ છે, સેલ્સમેન છે, આ બધા દ્વારા અહીંયા આગળ શોષણ થતું હોય છે. ટર્ન યોર પેજ. હવે આપણે વાત કરીએ કે ગ્રાહક જે વસ્તુ માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે છે તેની નિશ્ચિત ગુણવત્તા, વજન અને વ્યાજબી કિંમતે મેળવી શકે તે વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે. આપણે ગ્રાહક સુરક્ષા કોને કહી શકીએ? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ છે વાત કે ગ્રાહક સુરક્ષા કોને કહી શકાય, તો એને સમજવા માટે અહીંયા આગળ એક નાનકડી વ્યાખ્યા આપેલી છે. જો તમે એ વ્યાખ્યાને જોશો તો તમને ખબર પડશે કે ગ્રાહક જે વસ્તુ માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે છે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વ્યાજબી ભાવે મેળવી શકાય તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે. એટલે અહીંયા ગ્રાહકની પાસે અહીંયા વાત કરવામાં આવે કે ગ્રાહક જે વસ્તુ મેળવે છે. હવે આ વસ્તુ મેળવી, ઉદાહરણ તરીકે અગર ગ્રાહકે મોબાઈલ લીધો, શું લીધો? મોબાઈલ. ગ્રાહકે અહીંયા આગળ જો મોબાઈલ લેવામાં આવ્યો તો આ મોબાઈલ એ શાના બદલામાં, તો એ વસ્તુ માલ કે પછી સેવા કે પછી નાણાં આના બદલામાં મેળવે છે. જ્યારે એ માલ સેવા કે નાણાંના બદલામાં મેળવે છે તો તેનો ખરીદ, તેની નિશ્ચિત એક ભાવ હશે, તેનું નિશ્ચિત એક વજન હશે, તેની નિશ્ચિત એક ગુણવત્તા હશે, અને જે અને વ્યાજબી કિંમતમાં તે મેળવી શકવાની જે વ્યવસ્થા જે છે તેને આપણે ગ્રાહક સુરક્ષા કહીએ છીએ. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફના ડરે ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી હતી, તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરી દેજો ખાસ કરીને કે ગ્રાહક આંદોલનના જન્મદાતા કોણે ગણવામાં આવે છે, તો ગ્રાહક આંદોલનના જન્મદાતા અહીંયા આગળ જે વાત કરવામાં આવી છે કે રાલ્ફના ડરે નામના વ્યક્તિને અહીંયા આગળ ગ્રાહક જાગૃતિના એટલે કે ગ્રાહક આંદોલનના જે પિતા ગણવામાં આવે છે. અહીંયા રાલ્ફના ડરે જે કોણ છે, તો કે ગ્રાહકવાદ છે. અને એ ગ્રાહકવાદના જન્મદાતા છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકવાદના જન્મદાતા તરીકે તેને ઓળખવામાં આવે છે. અહીંયા જે આપણે વાત કરી પહેલેથી કે ગ્રાહક જે વસ્તુ માલ કે સેવા કે નાણાં કે અવેજના બદલામાં તે ખરીદે છે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વ્યાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને આપણે ગ્રાહક સુરક્ષા કહીએ છીએ. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહકની ઝુંબેશની એક ગ્રાહક જાગૃતિની એક ઝુંબેશ છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકાના જે રાલ્ફના ડરે જે ખરા એ ગ્રાહકવાદના જન્મ એમને ગ્રાહકવાદની જે ચળવળ ઉપાડેલી હતી, અને તેથી ગ્રાહક આંદોલનના જે જન્મદાતા રાલ્ફના ડરેને ગણવામાં આવે છે. હવે જે આપણો ટોપિક છે કે ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ, બરાબર છે? તો ગ્રાહકોનું કયા પ્રકારે શોષણ થાય છે તેને આપણે સમજવું પડશે. કે ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે તે નીચે મુજબ છે. ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન આપીને, હલકી ખામીયુક્ત અને નકલી વસ્તુ માલ કે સેવા પૂરી પાડીને, છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલીને, ગ્રાહકના આરોગ્ય સાથે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને, વેચાણ પછીની સેવાઓ અસંતોષકારક રીતે પૂરી પાડીને, નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ ચીજવસ્તુઓ કે સેવા પૂરી ન પાડીને, વીજળી, બેંક વીમો, ટેલિફોન કે ડાક્ટરી સેવા ખામીયુક્ત કે સેવામાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ થાય, તેઓ વિક્રેતા કે વેપારી દ્વારા વ્યવહાર થાય, લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરામણી થવાના કારણે, વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવીને ગ્રાહકને શારીરિક માનસિક નુકસાન ભોગવવું પડે તેવી રીતે નકલી માલ સામાન વેચીને તથા કૃત્રિમ અછત ઊભી કરીને અમુક માહિતી પૂરી પાડી ગ્રાહકોનું આ શોષણ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક સંયુક્ત વ્યાખ્યા આપેલી છે.
હવે આપણે વ્યાખ્યાને સમજીએ કે ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું ઘણી રીતે શોષણ થતું હોય છે. તો પહેલામાં પહેલી વાત છે આગળ કે ગ્રાહકોને પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન આપીને. આપણે હંમેશા આપણે જોઈએ છીએ કે ડીમાર્ટમાં જઈએ કે બિગ બજારમાં જઈએ કાં તો કોઈ વસ્તુ જ્યારે પેકિંગમાં આવે છે ત્યારે પેકિંગની ઉપર આગળ 250 ગ્રામ વસ્તુ આમ 250 ગ્રામ વેટ લખેલું હોય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે 250 ગ્રામ વેટ લખેલું છે ત્યારે આપણે એને વજન કરી શકતા નથી. કેમ? વજન કરતા પણ નથી. કેમ? તો કે પેકિંગમાં જે 250 ગ્રામ લખેલું છે એટલે બરાબર જ હશે ને, ઓકે જ હશે ને. આપણે કોઈ વસ્તુ 500 ગ્રામ લીધી તો 500 ગ્રામ લખેલું છે, ગ્રાહકના દુકાનદારને આપણે પૂછીએ ભાઈ આ કેટલા ગ્રામની છે, જો તો ખરા માર્કો 500 ગ્રામનો છે, તો માર્કા પ્રમાણે જે સિમ્બલ પ્રમાણે આપણે 500 ગ્રામ કે 250 ગ્રામ આપણે જ્યારે વસ્તુ લઈએ છીએ કાં તો 1 કિલોનું પેકિંગ લઈએ છીએ, પણ શું વિદ્યાર્થી મિત્રો આપણે ક્યારેય તપાસ કરી કે એ 500 ગ્રામ લખેલું છે તો 500 ગ્રામ જ અંદર હશે, 250 ગ્રામ લખેલું છે તો 250 ગ્રામ જ અંદર હશે? આપણે ક્યારેય ચેક કરતા નથી, બરાબર છે. ઘણી વાર એવું બને છે કે 250 ગ્રામ લખ્યું છે પણ વસ્તુ 200 ગ્રામ જ હોય, અહીં 500 ગ્રામ લખ્યું છે પણ વસ્તુ અહીંયા આગળ 450 ગ્રામ જ હોય. તો અહીંયા 50 ગ્રામ અહીંયા 50 ગ્રામની જે ઘટ પડી, જે ખૂટ્યું એનું શું? તો વ્યક્તિ એટલે મીન્સ કે જ્યારે વ્યક્તિ ગ્રાહક બનીને જાય છે તો ગ્રાહકને છાપેલી કિંમત કરતાં અથવા છાપેલા વજન કરતાં ઓછું વજન આપવામાં આવે છે અને છાપેલી કિંમત કરતાં વધુ કિંમત એની પાસે મેળવવામાં આવતી હોય છે. હલકી ખામીયુક્ત કે નકલી વસ્તુ માલ કે સેવા પૂરી પાડીને છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલીને ગ્રાહકના આરોગ્ય સામે જોખમ ઊભું કરવામાં આવતું હોય છે. ઘણીવાર એવું બને છે કે કોઈ વસ્તુ મોંઘી છે, માની લો કે 500 રૂપિયાની કોઈ દવા છે, એના પત્તાની ઉપર જે પ્રિન્ટ મારી છે એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ છે, તો કોઈ એસિડવાળું કપડું કરી કે કોઈ એવા કેમિકલવાળું કપડી અને એ એક્સપાયરી ડેટ પૂછી નાખવામાં આવે અને એની જે નવી ડેટ મારવામાં આવે, દવાનું પત્તું એનું એ જ છે વિદ્યાર્થી મિત્રો, એની ડેટ કાઢી નાખવામાં આવી. સાબુ છે, બહુ હેવી સાબુ છે, કોઈ હેવી ક્રીમ છે, તો એની પરથી જે એક્સપાયરી ડેટવાળું જે માર્કો હોય છે જે આપણને એક્સપાયરી અને જે મેન્યુફેક્ચરિંગ ડેટ બતાવતા હોય છે, તો એની પર એવા કેમિકલવાળા પોતાથી એને ભૂસી નાખવામાં આવે અને નવી ડેટ હોય એ લગાવી દેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તો એને 2020 કે 2021 કે 2022ની એક્સપાયરી લઈને આપણે જોઈને આપણે વસ્તુ લઈ લેતા હોય છે, પણ શું આપણને એ વસ્તુની ખબર છે કે એક્સપાયરી પાછળ જે વસ્તુ જે છે એ ખરેખર એ જૂની છે, હલકી છે, ખામીયુક્ત છે, કે આને ખાવાથી આરોગ્ય સાથે છેડછાડ થશે? આપણને એવું બધું ખબર પડતી નથી. આપણે માત્ર ને માત્ર વસ્તુ લઈને આપણે છૂટા થઈ ગઈએ છે. તો કહેવાનો મતલબ એ છે કે જો અભણ અજાગૃત ઉમેદવાર હશે, અભણ કે અજાગૃત ગ્રાહક હશે, તો બજારની અંદર ઘણી રીતેનું જોખમ, બજારમાં ઘણી રીતેનું શોષણ થશે. એ પછી વજન કરતાં પણ ઓછું વજન આપીને, છાપેલી કિંમત કરતાં પણ વધુ કિંમત વસૂલીને, હલકો પછી નકલી અને એવી લોભામણી લાલચો દ્વારા ગ્રાહકોને વિવિધ રીતે પટાવી શકાય કે વિવિધ રીતે એટ્રેક્ટ કરી શકાય એવા નુસખા અપનાવીને, એવી લાલચો આપીને પણ ગ્રાહકને એક વખત બાટલમાં પૂરી દેવામાં આવે એટલે બાટલીમાં ઉતારી દેવામાં આવે એટલે વસ્તુ એ લીધા વગર જાય જ નહીં. એટલે આવી રીતે અનેક એવી એડવર્ટાઇઝમેન્ટ દ્વારા, અનેક એવી લોભામણી જાહેરાતો દ્વારા જ્યારે ગ્રાહકને પટાવીને, ફોસલાવીને, કાં તો પછી એને એવું કહી શકાય કે એને અમુક લાલચ આપીને જ્યારે એની પાસે એ ખરીદી કરી શકતો હોય છે. પછી આપણે વીજળીની વાત કરીએ, વીમો, ટેલિફોન, ડૉક્ટરની સેવાની વાત કરીએ, પણ જ્યારે આ બધીની અંદર કે સેવામાં બે દરકારી રાખી, ડૉક્ટરે ઓપરેશન કર્યું પણ ઓપરેશન દરમિયાન ઓપરેશનમાં ડૉક્ટરની કોઈ ભૂલ રહી ગઈ કાં તો ડૉક્ટરના કોઈ જે ટૂલ્સ ખરા, ઇન્સ્ટ્રુમેન્ટ ખરા, એમાંથી કોઈ વસ્તુ અંદર રહી ગયું અને જેનાથી દર્દીને જોખમ થયું અને દર્દીનું મૃત્યુ થયું, તો શું એ ડૉક્ટર જવાબદાર છે? તો કે હા, એની સેવામાં એ જવાબદાર છે. એવી રીતે વીજળી છે, વીજળીની એટલે મીન્સ કે જે MGVCL આપણે કહીએ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, બરાબર છે, એના કોઈ વાયરમાં કાં તો એના શોર્ટ સર્કિટના કારણે કાં તો એમના અગમ્ય કારણોસર જ્યારે વ્યક્તિનો જીવ જાય કરંટ લાગીને, અકસ્માત દ્વારા કોઈ આગ લાગીને, તો એ આપણે કોને ગણી શકીએ છીએ? તો એ વીજળીની બે દરકારી છે. ટેલિફોન, તો ટેલિફોનમાં પણ બે દરકારી આવી શકે છે. તો અહીંયા ઘણી રીતે આપણે વેપારી કે ઉત્પાદક ગ્રાહકોનું વિવિધ પ્રમાણે શોષણ કરતા હોય છે. પછી આપણે એવું માનીએ છીએ કે ગ્રાહકને છેતરામણી થવાના કારણે વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવીને ગ્રાહકને શારીરિક અને માનસિક નુકસાન ભોગવવું પડતું હોય છે. નકલી માલ સામાન વેચી અને કૃત્રિમ અછત ઊભી કરી અને આવી રીતે માહિતી પાડી અને ગ્રાહકોનું અનેક પ્રકારે શોષણ થતું હોય છે. ઓરિજિનલ વસ્તુના જેવી સેમ ડુપ્લિકેટ વસ્તુ હોય, ઓરિજિનલ વસ્તુ 1000ની હોય તો ડુપ્લિકેટ વસ્તુના પણ 1000 વસૂલવામાં આવતા હોય છે. ગ્રાહક એટલો બધો જાણકાર હોતો નથી, ગ્રાહક એટલો બધો જાગૃત હોતો નથી, એ અભણ હોય છે
અરે એટલે દુકાનદારની વાતોમાં આવી જાય છે, વેપારીની વાતોમાં આવી જાય છે, ઉત્પાદકોની વાતોમાં આવી જાય છે, અને વસ્તુ શું થાય છે, એ લઈ બેસે છે, એ વસ્તુનું વેચ મીન્સ કે એ વસ્તુની ખરીદી કરી નાખે છે, અને જેના કારણે સમય જતાં એ વસ્તુ સાથે છેતરામણી થવાના કારણે તેને માનસિક અને શારીરિક રીતે એનો ભોગ બનવું પડતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિવિધ પ્રકારે ગ્રાહકોનું જે શોષણ થતું હોય છે એ આ જ ફકરાની અંદર આપણે જોયું કે ગ્રાહકોનું અનેક રીતે શોષણ થતું હોય છે. હવે ગ્રાહક શોષણ થવાના જે કારણો છે, ગ્રાહક પોતે જવાબદાર, મર્યાદિત માહિતી, મર્યાદિત પુરવઠો, મર્યાદિત હરીફાઈ, એ આપણે પછીના અંકમાં આપણે જોઈશું કે શોષણ થવાના કારણો. ગ્રાહકના અધિકારો પણ આપણે પછી જોઈશું, ગ્રાહકોના અધિકારો જે છે એની આપણે ચર્ચા પછી કરીશું. વિદ્યાર્થી મિત્રો, જે આઈએમબી જે ટોપિક જે છે, ગ્રાહકોની ફરજો, એ ગ્રાહકોની ફરજો વિશેનો આપણે ટોપિક જે છે એ આપણે શરૂઆત પહેલાં કરીએ. પેજ નંબર 153 પર વિદ્યાર્થી મિત્રો જો, પેજ નંબર 153 પર ગ્રાહકોની ફરજો આપેલી છે. તો આપણે પેજ નંબર 153 વાળો જે ફકરો જે છે એને આપણે જોવાનો છે, અને ગ્રાહકોની કઈ કઈ ફરજો છે એ પણ આપણે જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોની ફરજો, એક ગ્રાહક તરીકે આપણી કઈ ફરજ હોય, અને ગ્રાહક તરીકે આપણી જે ફરજ છે એ આપણે નિભાવી કે જેથી આપણું નુકસાન ન થાય કે આપણી સાથે છેતરામણી ન થાય તેનો આપણે અભ્યાસ કરીએ. પેજ નંબર 153 પર ગ્રાહકોની ફરજો, કે ગ્રાહકો જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે છે તેમ તેને તેની જવાબદારીઓ કે ફરજો પ્રત્યે પણ એટલી જ સજાગતા રાખવાની છે. જો ગ્રાહકોને પોતાના અધિકારો જે છે એ અધિકારો ગ્રાહક પોતે કે હા ગ્રાહક તરીકે મારો અધિકાર છે કે એની કિંમત જાણવી મારો અધિકાર છે, એનું માપ જોવું, એનું વજન જોવું, એની ક્વોન્ટિટી કે એની ક્વોલિટી જોવી, એ ગ્રાહકનો અહીંયા આગળ ગ્રાહકનો અધિકાર છે. તો જેટલો ગ્રાહક પોતાના અધિકારો પ્રત્યે સભાન છે, જાગૃત છે, એટલો જ ગ્રાહકે પોતાની ફરજો પ્રત્યે પણ અહીંયા આગળ જાગૃત રહેવું જોઈએ. એમાં નંબર 1, કે ગ્રાહકોએ ખરીદી વખતે ચીજ વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. વસ્તુની ખરીદીમાં ગુણવત્તા, વ્યાજબી ભાવ, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવા કે BSI, ISI, એગમાર્ક કે જે ગુણવત્તાના માનક ચિહ્નો નિશાનીવાળી જ વસ્તુઓ ખરીદવી જોઈએ. વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુની ખરીદીને જ પ્રાથમિકતા આપવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ કે ગ્રાહક જ્યારે ખરીદી કરતો હોય છે, જ્યારે ચીજ વસ્તુની પસંદગી કરતો હોય છે, તો એને સાચી પસંદગી કરવી જોઈએ. એ પછી હલકી ફૂલકી કોઈ કામ ચલાવું કે પછી નકલી બ્રાન્ડની કોઈ કંપની હોય એવી વસ્તુ એને ખરીદવી જોઈએ નહીં. વસ્તુની ખરીદીમાં ગુણવત્તા, ભાવ, ગેરંટી કે વોરંટી, એ વેચાણ પછીની સેવાઓ, એ વસ્તુ આપણે જ્યારે લઈએ છીએ ત્યારે એને આપણે પૂછી જોઈએ કે ભાઈ આ વસ્તુ બગડી તો, જો આ વસ્તુ ભાગી ગઈ તો, આ વસ્તુ એક મહિનો ન ચાલી તો મારે શું કરવું, ગ્રાહક તરીકે મને કયા અધિકારો મળે છે, મારી કઈ ફરજો છે. તો એનું જે આપણી એક ફરજ છે કે વોરંટી કાર્ડ હોય તો આપણે એની પાસેથી લેવું, વોરંટી કાર્ડમાં એની સહી કરાવી, વોરંટી કાર્ડમાં આપણી સહી કરવી, વોરંટી કાર્ડમાં આપણે તારીખ, નામ વગેરેનો ઉલ્લેખ કરવો, તો આ બધી વસ્તુ આપણી ફરજ છે. જ્યારે પણ ઇલેક્ટ્રિક ઉપકરણો લઈએ છીએ, કારણ કે કોઈ વસ્તુ દુકાનમાંથી લઈએ છીએ ત્યારે એ દુકાનમાં જ એ વસ્તુ ખોલીને આપણે જોઈ લઈએ છીએ. આપણે તો પેકિંગ કરીને લીધી, ઘરે જઈને ખોલ્યું તો વસ્તુ ચાલુ જ ના થઈ. આપણે એવું કરવું નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે વસ્તુ લઈએ છીએ તો એની સાચી કિંમત પૂછો, એની ક્વોન્ટિટી, એની ક્વોલિટી, એની ગુણવત્તા, એની એ બગડ્યા પછીની એની સેવા કઈ છે, એને ઘર લીધી, એને આપણે વસ્તુની વેચાણ મીન્સ કે ખરીદી કરી લીધી પછી આપણે કઈ સેવા ત્યાંથી મળે છે, તો આ બધું આપણે એક ગ્રાહક તરીકે, એક જાગૃત ગ્રાહક તરીકે આપણે એ દુકાનદારને પૂછવાનું છે, અને એ આપણી ફરજ છે. આપણે કોઈ વસ્તુ લઈ લીધી કે ભાઈ મને ચલો 1 કિલો તેલ આપ, તેલ લઈ લીધું, અને પછી કેટલા પૈસા, પૈસામાં એ વધારે લે કે ઓછા લે, તો આપણી ફરજ છે કે લેતા પહેલાં આપણે પૂછી જોઈએ કે ભાઈ આ કેટલા રૂપિયા કિલો છે, મને 1 કિલો કેટલામાં પડશે, કેટલી ક્વોન્ટિટી આવશે, સારું આવશે કે નહીં, એના ફાયદા શું, એના ગેરફાયદા શું, એ ગ્રાહક તરીકે આપણી ફરજ છે. પણ જ્યારે બી તમે કોઈ વસ્તુ ખરીદો છો ત્યારે BSI, પછી આગળ વાત કરી છે BSI નો માર્કો, પછી ISI માર્કવાળી વસ્તુની આપણે ખરીદી કરવી જોઈએ. ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો એવા છે કે એક વખત દુકાનમાંથી લઈને બહાર નીકળ્યા પછી કોઈ એની ગેરંટી કે વોરંટી હોતી નથી. પણ હા, આપણે બ્રાન્ડેડ નામવાળી વસ્તુ લઈએ તો એ વસ્તુ વધારે ટકાઉ હોય છે. જો તમે મ્યુઝિકની વાત કરો તો પેનાસોનિક હોય, જો તમે સ્પીકરની વાત કરો કાં તો માઇકની વાત કરો તો આહુઝા કંપનીના હોય, તો એવી રીતના જે
બ્રાન્ડેડ નામવાળી જે કંપની છે એની તમે પસંદગી કરો તો એ વસ્તુ બરાબર છે, યોગ્ય છે, એ વસ્તુ ટકાઉ રહેશે. પણ તમે ચીલા ચાલુ કે ચાઇના કોઈ વસ્તુ લઈ અને ખરીદી બેઠો છો ઓછી કિંમતમાં કાં તો સસ્તામાં, અને પછી એ ઘરે લઈ જઈને તરત બગડેલી પણ નીકળે અને ઘરે જઈને એક દિવસ ચાલે ને પણ બગડી જાય, ત્યારે તમે ગ્રાહક તરીકે શું કરશો? તો એ આપણી કઈ ફરજો આવે છે એ આપણે જાણવી જરૂરી છે. નંબર બે, ખરીદી સમયે અનેકવિધ વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને, ખાતરી કરીને, સમજુ અને જાગૃત બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી કરવી જોઈએ. જ્યારે એક વસ્તુની તમે ખરીદી કરતા હોવ છો ત્યારે વસ્તુનું લેબલ, તેની માહિતી, તેનો ભાવ, તેની એક્સપાયરી, તેનું મેન્યુફેક્ચર ડેટ વગેરે વસ્તુ તમે એક ગ્રાહક, એક સંપૂર્ણ એક જાગૃત ગ્રાહક બનીને આ બધી વસ્તુ તમારે તપાસવી જોઈએ અને એ ખાતરી કરવી જોઈએ. અને જ્યારે તમને ખાતરી થઈ જાય કે ના વસ્તુ બરાબર છે, ના વસ્તુ યોગ્ય છે, વસ્તુની ગુણવત્તા સારી છે, આવી બધી તમને ખાતરી થઈ જાય પછી તમારે વસ્તુની ખરીદી કરવી જોઈએ. ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં, વ્યવહારમાં શાણપણ, બુદ્ધિપૂર્વકનું ગણતરી બાદ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ જેથી તે શોષણ અને છેતરપિંડીથી બચી શકે છે. એક તમે ગ્રાહક છો તો ગ્રાહક તરીકે તમારે બુદ્ધિમાન, ચતુર અને તમારે પછી આપણે વાત કરીએ કે શાણપણ અને તમારે થોડું ગણતરી બાદ તરીકે તમારે કામ લેવાનું છે. તમારે વિવેકપૂર્વક રીતે તમારે વિવેકપૂર્વક તમારે વર્તન કરવાનું છે જેથી દુકાનદારની ગમે તેવી લોભ લાલચ હોય તો તમે એનો શિકાર બનતા નથી, એ ગ્રાહક તરીકે તમે એનો જે છેતરપિંડીથી તમે બચી શકો છો. તો આપણી પણ આ ફરજ છે કે આપણે એક ચતુર અને ચાલાક બનીને આપણે એની કિંમત છે, ભાવ છે, ત્યારબાદ એની એક્સપાયરી, મેન્યુફેક્ચર, એની ક્વોન્ટિટી, ક્વોલિટી, એની ગુણવત્તા કઈ છે એ બધું આપણે તપાસી લેવું જોઈએ. ગ્રાહકની ફરજ છે કે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક જ સજ્જન અને પ્રમાણિક તરીકેની ખાતરી કરાવવાની છે એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે. કાયદો એવું કહે છે કે જ્યારે ગ્રાહક કોઈ પણ વસ્તુની ખરીદી કરે છે તો દુકાનદારની સામે એવું વર્તન કરે, એક સજ્જન તરીકેનું વર્તન કરે, એક સજ્જન, એક સેવાભાવી માનવી અને એવા રીતનું વર્તન કરશે કે અહીંયા ઘર ઉત્પાદકો સાથે સજ્જન અને પ્રમાણિકતાથી વાત કરશે એવું પણ કાયદાની અંદર ઉલ્લેખ કરેલો છે. નંબર ચાર, ગ્રાહકે ખરીદેલ માલનું કે સેવાનું પાકું બિલ કે નાના ચૂકવણીની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો તથા વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. જ્યારે ગ્રાહક કોઈ વસ્તુની ખરીદી કરે છે, નાણાંના બદલામાં, અવેજના બદલામાં કોઈ વસ્તુ જ્યારે લે છે તો દુકાનદાર પાસેથી પાકું બિલ માગવું જોઈએ. આપણે જે કહીએ છીએ કે ભાઈ આપણે જે બિલ લઈએ છીએ એ બિલ પાકું બિલ લેવું જોઈએ, જો પાકું બિલ ના હોય તો પાકી રસીદ લેવી જોઈએ, અને જો વસ્તુની ઉપર ગેરંટી કાર્ડ કે વોરંટી કાર્ડ હોય, જ્યારે વસ્તુના પેકિંગમાંથી ગેરંટી કાર્ડ કે વોરંટી કાર્ડ નીકળે છે તો એ ઓપન કરીને એની ઉપર નામ બામ લખી, દુકાનનું નામ લખી અને તરત જ દુકાનદારના સહી સિક્કા કરાવી દેવાના. કાલ ઉઠીને દુકાનદાર એવું કહે કે ભાઈ ક્યાં છે સિક્કો બતાવો જોઈએ, વોરંટી કાર્ડ છે તો વોરંટી કાર્ડ તમે સાચવી ન રાખી હોય તો તમે કઈ રીતના વસ્તુ તમે બદલાવી શકવાના? મોબાઈલ લઈએ છીએ તો મોબાઈલમાં એક વર્ષની વોરંટી હોય છે, બરાબર છે? હવે આપણે બિલ જ ના હોય આપણી પાસે તો વોરંટી કેવી, તમે એના માલિક છો કઈ રીતના ખબર પડશે કે આ વસ્તુ તમારી છે તે કઈ રીતના તમે પ્રૂવ કરી બેસવાના છો? તો એટલા માટે કોઈ પણ વસ્તુનું પાકું બિલ લેવું જરૂરી છે. પાકું બિલ ન હોય તો પાકી રસીદ લો, અને જો વોરંટી કાર્ડ હોય તો વોરંટી કાર્ડ પર જે સંપૂર્ણ વિગત માહિતી તમારે દુકાનદાર પાસેથી ભરાવી લેવાની. ગ્રાહકોને બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો સંગઠનો રચવા જોઈએ અને મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી હોવી રાખવી જોઈએ. સરકારની ગ્રાહક સંબંધી વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ અને જે થકી શોષણ સામે લડી શકાય એ ગ્રાહકની ફરજ છે. તો બધા ગ્રાહકોએ ભેગા મળીને એક મંડળની સ્થાપના કરવી જોઈએ, એક મંડળ બનાવવું જોઈએ જેમાં સ્વૈચ્છિક ગ્રાહક મંડળની રચના કરી શકાય. અહીંયા આગળ વાત કરવામાં આવી છે કે તમે જો સ્વૈચ્છિક ગ્રાહક મંડળ તમે બનાવો અને આ મંડળો, આ જે મંડળ ખરું એ શોષણ અન્યાય સામે આ લડી શકે છે અને સરકાર પાસે તમે આના વિશે તમે મદદ પણ લઈ શકો છો. તમે કોઈ પણ વસ્તુનો ગ્રાહક સાથે જો અન્યાય થયો હોય તો એના નિકાલ માટે કાયદેસરની તમે લડત પણ આપી શકો છો. નંબર છ, ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિત અથવા લેખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. જો કોઈ પણ ગ્રાહકને પોતે છેતરામણી થઈ હોય કે પોતે છેતરાઈ જવાનો આભાસ થયો હોય કે પોતે છેતરાઈ ગયો છે એવો અનુભવ થયો હોય તો તેની લેખિત રજૂઆત કાં તો મૌખિત રજૂઆત આપણે કોઈ ગ્રાહક અધિકારીને કરી શકીએ છીએ અને આપણે અધિકારીને કરવી જોઈએ.
व्यापक हितों ने स्पर्शी फरियादों ना निवारण अर्थे ग्राहक मंडळों ना अने विविध सेवाभावी संस्थाओं ना सहकार पण प्राप्त करवो जोईए। आ बाबतो ए ग्राहक मंडळों होय छे, अमुक विविध सेवाभावी मंडळों होय छे, एनी पण तमे सलाह थी एनी मदद थी तमे अधिक ग्राहक अधिकारी ने तमे जणावी शको छो। ग्राहके वस्तुनी खरीदीमां मालनी गुणवत्ता संदर्भे के मालनी सलामतीना धोरणमां कोई प्रकारनी बांधछोड़ समझूती न करवी जोईए। खरीदीमां पैकिंग किंमत, उत्पादन कर्या तारीख, बेच नंबर, चोखू वजन, अंतिम तिथि, उत्पादकनुं नाम, सरनामुं वगैरे जोईने तपासीने चकासीने खरीदवानो आग्रह हंमेशा राखवो जोईए। कोई पण वस्तु जे होय छे आपणे जे बजारमांथी लईए छे ए मात्र आपणे दुकानदारनुं सांभळता नथी। जो तमे एक ग्राहक छो अने ग्राहक जागृत अने भणेलो ग्राहक छे, साक्ષરતા એટલે મીન્સ કે જો ગ્રાહક સાક્ષર છે तो आप कही सकिए कि वस्तु लेता पहला एनी बेच कई है, एनु वजन केलू है, एनी किंमत कई है, एनी उत्पादन तिथि कई है, एनी एक्सपायरी डेट कई है, एना मालिकनु नाम क्या है, आ वस्तु क्या थी बने छे, आ बधी वस्तु तमारे तपासीने बधी वस्तु तमारे चेक करीने तमारे ए वस्तुनी खरीदी करवी जोईए। खरीदी वक्त माल भरतो होय, बनावटी के नकली होय, वजन में घटपटती होय तो तरत ज ग्राहके व्यापारी नु ध्यान दोरवू जोईए अने व्यापारी पासे थी फरियादना निकाल में विलंब थाय तो सत्ता मंडळो ग्राहक कोर्ट समक्ष दाद मांगती अरजी करवी जोईए। आम ग्राहके जवाबदार नागरिक तरीके फरज अदा करवी जोईए। ज्यारे ग्राहक कोई वस्तु खरीदे छे तो एनो माल भेळवेलो होय अथवा जो माल नकली होय अथवा वजन में घटपटती होय अथवा ग्राहके व्यापारी नु ध्यान दोरवू जोईए एटले व्यापारी ने तरत ज कहेवू जोईए जो भाई आना वजन में भूल छे, जो भाई आनु वजन ओछू छे, जो भाई आनी वस्तु गुणवत्ता बराबर नथी, आ वस्तु बगड़ेली नथी, तरत ज व्यापारी नुं ध्यान दोरवू जोईए अने तरत ज पछी ए वस्तुनी निकालमां विलंब न थाय, वधारे समय न लागे तो एने ग्राहक कोर्टमां ए समक्ष दाद मांगती कोई अरजी लखी अने आपणे आनो उकेल मेळवी शकीए छे त्यारे आपणे एक जवाबदार नागरिक छे। आपणी साथे शोषण थयुं जो आपणे चूप बेसीशुं तो काले बीजा जोड़े शोषण थशे। आपणे जो विक्टिम बन्या અને આપણે સહન કરી લીધું તો બીજો પણ વિક્ટિમ બનશે, ત્રીજો પણ વિક્ટિમ બનશે અને આ જે ચક્ર ચાલ્યું ને ચાલ્યું જ રહેશે। તો ઉત્પાદકોને પણ ખબર પડવી જોઈએ કે એમની વસ્તુમાં આવી ઘટ આવતી હોય કે બેદરકારી રાખતા હોય કાં તો વજનમાં માપમાં ક્વોન્ટિટીમાં ભૂલ હોય કાં તો ઓછી વસ્તુ હોય તો આપણે ગ્રાહક તરીકે આપણી ફરજ નિભાવીએ અને એનું ધ્યાન દોરીએ તો એને ચોક્કસથી ખબર પડશે કે ના હવે ગ્રાહક ભણેલા છે તે વસ્તુ પછી બીજી વખતે સારી વસ્તુ આપવાનો પ્રયાસ કરશે। ग्राहके पोतानी जरूरियात मुजब पूरती मात्रामां ज के संख्यामां वस्तु खरीदवी जोईए। आकर्षक जाहेरातोथी आकर्षायने के देखाय देखीती के सेलमांथी बिनजरूरी अने खोटी खरीदीथी बचवू जोईए अने नाणाने वेड़फवा जोईए नहीं। घणीवार एवुं बनतुं होय छे के वस्तु घरमां हाजर होय ने छतां बीजी वस्तु लईने आवता होय छे, केम तो सस्ती मळती हती एटले लई लीधी, सेल हतो एटले उठावी लीधी, तो ना आपणे लोभामणी लालचोथी आकर्षायने वस्तुना घरे ढगला करी दीए छे। अरे भाई जेटली जरूर होय एटली वस्तु आपणे लेवी जोईए, आवी रीते आपणे पोताना नाणानो नाणाने वेड़फवा जोईए नहीं। आपणे पोताना नाણાને અહીંયા આગળ એનો દુરુપયોગ કરવો જોઈએ નહીં। નંબર 10 ટર્ન યોર પેજ। ખરીદી વખતે વજનના માપિયા, વજન કાંટો, તોલમાપના સાધનો કે ઇલેક્ટ્રોનિક્સ યંત્રો બરાબર છે કે કેમ તેની ખાતરી ગ્રાહકે કરવી જોઈએ। ખરેખર વિદ્યાર્થી મિત્રો એવું થાય છે કે વજન કાંટા જે હોય છે એમાં જે ઇલેક્ટ્રોનિક કાંટો જે હોય છે ઇલેક્ટ્રિક કાંટો એની પર વજન બરાબર બતાવતા હોય છે પણ એમાં પણ સેટ કરી શકાય 5, 10, 20 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ સેટ કરી શકાય। એક ગ્રાહક 1 કિલોએ 100 ગ્રામ લોકોને ઓછું આપતો હોય તો દિવસના 100 ગ્રાહક આવીને જાય તો કેટલાની એવો ચોરી કરશે, કેટલા લોકોની સાથે એ છેતરપિંડી કરશે। તો વિદ્યાર્થી મિત્રો એ જો તમે એક જવાબદાર અને એક જાગૃત ગ્રાહક છો તો તમે જ્યાંથી તોલમાપ કરીને આવ્યા છો એ જ વસ્તુનું બીજી જગ્યાએ તોલમાપ કરી જુઓ ને તો તમને ભેદ ખબર પડશે કે ત્યાં ઓછું અને અહીંયા વધારે કેમ, ત્યાં વધારે અને અહીંયા ઓછું કેમ, તો એ વચ્ચેનું જે અંતર છે એ તમને પોતાને સમજાશે। તો એક જવાબદાર ગ્રાહક તરીકે તમારે જ્યારે વજનિયા છે, માપ છે, તોલ કાંટો છે આ બધાની ઇલેક્ટ્રોનિક સાધનોની પણ તમારે ખાતરી કરવી જોઈએ। તોલમાપના સાધનોની નિયમિત ચકાસણી અને ખરાઈ વખતો વખત તપાસ અધિકારી દ્વારા થઈ કે નહીં તેની ખાતરી કરવી જોઈએ। જો સાધનો દર વર્ષે પ્રમાણિત કરેલા ન હોય તો તોલમાપ અધિકારી, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં સંપર્ક સાધીને ધ્યાન દોરવું જોઈએ અને જરૂર પડે ફરિયાદ કરવી જોઈએ, એ જાગૃત અને જવાબદાર ગ્રાહકની ફરજ છે। વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એવું બને છે કે PDS પ્રણાલી હેઠળ અનાજનું વિતરણ કરવામાં આવે છે સરકાર દ્વારા, SS દ્વારા, જ્યારે આ APSS દ્વારા જ્યારે PDS અનાજનું જ્યારે વિતરણ કરવામાં આવતું હોય છે, વિદ્યાર્થી મિત્રો માની લો કે કોઈ આ રીતનો બરાબર કોઈ આ રીતનો
ઘણી વાર પેટ્રોલ ઘણી વાર કેરોસીન આપતા હોય છે ક્યાં આગળ, તો કે પીડીએસ પ્રણાલીની અંદર. હવે અહીંયા આગળ 5 લિટર લખ્યું છે કે આ કેટલું છે, 5 લિટરનું આ કપ છે, 5 લિટરનું આ કપ છે. પણ તમે જ્યારે નીચેની સપાટી તમે જોશો ને તો નીચેની સપાટી આ રીતની હશે, બરાબર છે. નીચેથી તમે જોશો ને તો આ રીતના એની સપાટી હશે. તો કહેવાનો મતલબ કે કપ આટલા સુધી છે પણ અંદર ગોબો હશે, ખાડો હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 લિટરનો ભરે હોય પણ અંદર ભરાતું હોય 4 જ લિટર ભરાતું હોય, એટલે દુનિયાની નજરમાં 5 લિટર ભરીને આપે છે પણ નીચેથી સપાટી અંદર ખાડાવાળી હોય, એટલે આમ કહી શકાય કે આ વજન તો આવવાનું જ નથી, અહીંયા આગળ કેરોસીન ભરાવાનું જ નથી, એટલે ઉપરથી આટલી સપાટી બતાવશે. કહેવાનો મિનિંગ એ છે કે 5 લિટર બતાવીને 4 જ લિટર આપશે. તો ઘણી વાર આવી રીતના છેતરામણી થતી હોય છે. પછી પેલા સ્પ્રિંગ કાંટા આવે છે, એમાં પણ રિમોટ ફિટ કરી અને તમે મૂકો વસ્તુ તો 20 કિલો બતાવે પણ થતી હોય 30 કિલો, તમને ઓછી બતાવે. ઘણા વેપારીઓ જે ઘઉં, બાજરી, મકાઈ અને જુવાર અને કપાસનું વેચાણ કરતા હોય છે ત્યારે એમની પ્રોડક્ટ કે એમની ઉત્પાદન વસ્તુ જ્યારે ખરીદવામાં આવતી હોય છે ત્યારે વેપારી એવા કાંટાનો ઉપયોગ કરે છે કે જ્યારે તમે 30 કિલો મૂકો ને તો 25 કિલો બતાવે, 5 કિલો 4 કિલો ઓછું બતાવતા હોય છે, અંતે એ ખેડૂતોને ખોટ જાય છે. તો જો તમે એક જવાબદાર અને ભણેલા ગણેલા ગ્રાહક છો તો આ બધી વસ્તુમાં આપણે બેકાળજી રાખવાની નથી, આપણે આ બધી વસ્તુઓમાં ચોક્કસ ધ્યાન આપવાનું છે. નંબર 11, ગ્રાહક ઘરે ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસવું કે તે અકબંધ છે કે નહીં, આશરે તેનું વજન ચેક કરવું. રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને મીટર ભાવ પ્રમાણે બેસવું. પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર પર 0 મીટરનું રીડિંગ જોઈને પછી ભરાવવું જોઈએ. ઘણીવાર એવું બને છે વિદ્યાર્થી મિત્રો કે આપણા ઘરે ગેસનો બોટલ આવતો હોય તો આપણે એને જોખતા નથી, પણ વિદ્યાર્થી મિત્રો આપણે એને કમસે કમ અંદાજ મારી લઈએ કે ના બરાબર છે, દર વખત જેટલો છે કે નહીં. જો એનું સીલ તૂટેલું હોય, ઉપર વેપર જે હોય છે સીલનું વેપર એ તૂટેલું હોય, તો આપણે તરત જ એનું ધ્યાન દોરવું છે કે ભાઈ આ તારી બોટલ લઈ જા પાછી, આ તો સીલ તૂટેલું છે, એનું વેપર તો ઓપન કરેલું છે. તો આવી રીતના, કારણ કે તમે 15 કિલોના બદલે 12 કિલો ગેસ આવે, 3 કિલો ગેસ ઓછો આવે, તો તમે ક્યાં ધ્યાન આપવાના છો. પણ આવી બધી માહિતી આપણે તપાસવી જોઈએ અને આ નાની નાની વાતો જે છે પણ આપણે આપણી કાળજી રાખવી જોઈએ. ઘણીવાર એવું બને છે કે ઓટો રિક્ષામાં બેઠો, મીટરવાળું છે અને મીટર તરફ આપણે જોવું નહીં, 0 જોવો નહીં, અને અહીંયાથી ત્યાં ઉતરીને ભાઈ મીટર કેટલું થાય કે 50 ફરી લાવો, આટલા રૂપિયા થાય આપી દો. તો આપણે એક ભણેલા માણસ તરીકે કાં તો એક ગ્રાહક તરીકે આપણે મીટર જોવાની આપણી જરૂરિયાત છે, આપણી ફરજ છે. પેટ્રોલ પંપે, સીએનજી પંપે, ડીઝલ પંપે જ્યારે આપણે પેટ્રોલ કે ડીઝલ કે ગેસ પુરાવતા હોઈએ છીએ તો ઇન્ડિકેટર પર 0 0 થાય, આપણે 100નું પેટ્રોલ નાખ્યું અને 0 ના હોય અને ડાયરેક્ટ 50 હોય જ, અને આપણે પેટ્રોલ નાખીએ તો 50 થી 100, એટલે આપણને 50નું પેટ્રોલ મળશે. પણ વિદ્યાર્થી મિત્રો આપણી ફરજ છે કે 0 ઇન્ડિકેટર જોઈએ, 0 થી 100 સુધી એ પેટ્રોલ જાય છે ત્યારે આપણને કહે છે કે ના 100 રૂપિયાનું પેટ્રોલ મને બરાબર મળ્યું છે. તો આપણી ફરજ છે કે 0 ચેક કરવો. કેરોસીન ખરીદી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી પૂરેપૂરું માપ્યું ભરાવીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્રાજુ સ્ટેન્ડ પર બરાબર લટકાયેલું હોય તેવા ત્રાજવાથી જ વજન કરાવવું જોઈએ. હાથમાં ઉચકીને લીધેલા ત્રાજવામાંથી વજનમાં ગેરરીતિ કે થવાની કે છેતરાવણી થવાની શક્યતા છે. અમુક વિદ્યાર્થી મિત્રો આમ કાંટો આમ પકડતા હોય છે, આંગળીઓ છે આમ સ્પ્રિંગને આમ ધક્કો મારતા હોય કાંટાને, એટલે વજન આમ આમ થાય, એટલે ગેરરીતિ થાય છે. જ્યારે જો ત્રાજુ બાંધેલું હોય અને એકદમ સ્થિર હોય ત્યારે વજન કરો તો એનું યોગ્ય વજન આવશે. તો આ રીતના આપણે બેદરકારી રાખવાની નથી. અને જ્યારે જે કેરોસીનની વાત કરી છે તો કેરોસીન જ્યારે ભરવામાં આવે છે ત્યાં અહીંયા આગળ ફીણ હોય છે, આ ફીણ બેસી જાય પછી આટલી સપાટી આવી જાય, એટલે ઉપર 100 ગ્રામ જાય, નીચે 1 લિટર જાય, તો આપણને ખોટ જ જાય છે. તો આપણે એમાં પણ ધ્યાન રાખવું જોઈએ. રેલવે, બેંક, વીમો, ટેલિફોન, સુધરાઈ કે હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદરકારી કે સેવામાં થતી ઉણપથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે કે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ. ચુકાદાઓની વિગત અને મળેલ વળતરના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો, વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરાવીને અન્ય ગ્રાહકને તમને થયેલ અન્યાયથી અને મળેલ ન્યાયની જાણ કરીને તેમને પણ અન્યાયનો ભોગ બનતા અટકાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો માની લો કે તમે વીમો ખોલાવ્યો, 1, 2, 3 પ્રીમિયમ, 4 પ્રીમિયમ તમે ભર્યા, અને જો તમને કોઈ આકસ્મિક રીતે કોઈ અકસ્માત નડ્યો અને તમે પછી પૈસા માગો છો વીમા કંપની પાસે, તમને વીમા કંપની પાસેથી પૈસા ન મળે અને ભાઈ તમને ગમે તેવા બહાના કાઢે, ત્યારે તમે ગ્રાહક સુરક્ષાને ફરિયાદ કરી શકો છો અને ગ્રાહક ફોર્મની અંદર, ગ્રાહક કોર્ટની અંદર તમે જાતે ફરિયાદ કરાવી શકો છો અને એ
फरियाद ની જે અરજી જે છે એ બીજી બધી ચેનલોમાં ન્યૂઝપેપરમાં પ્રકાશિત કરી અને બીજાને પણ જાણ કરી શકો છો. જો ભાઈ આવું લેવાથી આવું થાય છે અને આનો શોષણનો ભોગ બનાય છે અને ત્યારે કોઈ પૈસા પાછા આપતું નથી, તો વિદ્યાર્થી મિત્રો આ રીતના કહી શકે છે. તમે મોબાઈલ લો છો, કોઈ બી વસ્તુ લો છો, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, તો એની એક વર્ષની કે છ મહિનાની ગેરંટી વોરંટી હોય, અને જો એ ગેરંટી વોરંટીમાં પાછું ન લે કે પાછું રિપેર કરીને ન આપે ત્યારે તમે ગ્રાહક સુરક્ષાને તમે ફરિયાદ કરી શકો છો અને એ ફરિયાદની તમે જાણ સમાચાર વર્તમાન પત્રો દ્વારા તમે બીજાને પણ કરી શકો છો, જેથી એ વસ્તુનો બીજો કોઈ ભોગ બની શકે નહીં, એનો શિકાર બીજો કોઈ બની શકે નહીં. આમ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ પણ તેની ફરજ છે. 9-13 ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં ઝુંબેશમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિર, પરિસંવાદ કે સેમિનારમાં ઉત્સાહભેર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઠેર ઠેર કોઈ એવા શેરીમાં નાટકો ભજવીને, કોઈ એવા સેમિનાર યોજીને, કોઈ એવા પ્રોગ્રામમાં ભાગ લઈને આપણે ગ્રાહકોની ફરજો કઈ છે, ગ્રાહક કોણ છે, ગ્રાહકોના અધિકારો શું, ગ્રાહકોને શોષણમાંથી કેમ ના બચાવી શકાય, ગ્રાહકોને કઈ રીતના વિવિધ પ્રકારે શોષણ થતું હોય છે, તો આવું બધું આપણે લોકોને સમજાવીશું. લોકો એ આપણી વિશે જાણતા થશે, લોકોને ગ્રાહકની ફરજો અને તેમના અધિકારો વિશે જાણશે, તો જે એ ભોગ બની શકશે નહીં, એ ભોગ બનતા અટકાવી શકશે પોતાની જાતને. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે લોકોને બને એટલા આપણે જાગૃત કરવાના છે, લોકોને તેમના અધિકારો, તેમની ફરજો પ્રત્યે તમારે ભાન અપાવવાનું છે, જેથી આપણે જે વેઠ્યું કે આપણે જે ભોગ બન્યા છે તો એનો બીજો કોઈ વ્યક્તિ એનો ભોગ બની શકશે નહીં. જો વસ્તુ તમે લાયા, ઘરે આવીને એને ઓપન કરી અને ખરેખર એ વસ્તુ બગડેલી નીકળી, કાં તો એ ફોલ્ટવાળી નીકળી, અને જો તમે પાછી આપવા માટે જાઓ છો અને એ ન લે, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? એને લેવી પડશે. જો તમારી પાસે પાકું બિલ હશે તો તમે એને આપી શકશો, બાકી તમને હાથ મૂકવા દેશે નહીં. તો આવા સંજોગોની અંદર તમારી બુદ્ધિ અને ચાતુર્યતાનો ઉપયોગ કરી અને ગ્રાહકોની ફરજો અને અધિકારો વિશે તમને જ્ઞાન હોવું જોઈએ, તો તમે એને રોકી શકશો અને બીજાને તેની જાણ કરી શકશો. વધુના જે 3 ટોપિક હતા એ પછીના અંકની અંદર આપણે તેની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોની ફરજો જે છે એ ફરજો ઉપર ધ્યાન આપી અને એને સમજવાનો પ્રયત્ન કરજો.